brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. એટલે મેં કીધું કે માધાનતા મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે ઠોકી નાખ્યા. ત્યાં મુરલીધર માધાનતા મુસ્લિમ એ બધા મળી જાય તો વિજય શું કરશે? કે કોંગ્રેસ પાછા આ દાતા પણ ભેગા હતા અમારા ગામમાં આવ્યા ત્યારે, અમારા ગામમાં આવ્યા ત્યારે મુસ્લિમ પણ ભેગા હતા અને મુરલીધર વાળો મુરલી વગાડવા આવ્યો હતો. લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબર રીતે જામી ચૂક્યો છે. નેતાઓ સભા ગજવી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે અને ગુજરાતભરમાંથી અલગ અલગ દ્રશ્યો પણ લોકસભા ચૂંટણીને લઈને જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નેતાઓ હવે નામાંકન પત્ર પણ ભરી રહ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારો, તમામ લોકો હવે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે વાજતે ગાજતે. અને કોઈ તો મોટી રેલીને સંબોધન કરી પોતાના પ્રતિનિધિઓ સાથે, કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક કરી રહ્યા છે અને ત્યારબાદ પહોંચી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે. તો અલગ અલગ રંગો છે ગુજરાતભરમાંથી ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. બસ થોડાક જ સમય છે એ બાકી રહ્યો છે ચૂંટણીને લઈને, એવામાં મતદાનનો દિવસ પણ ખૂબ જ નજીક છે. જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે અલગ અલગ નિવેદનો પણ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. વાત કરવાના છીએ આપણે આ રિપોર્ટમાં જૂનાગઢની. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી રિપીટ કર્યા છે અને કોળી વર્સિસ આહિરનો જંગ અહીં બરાબર રીતે જામી ચૂક્યો છે. બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના નેતા રાજેશ ચુડાસમા પર ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી પસંદગીનો કળશ ઢોળ્યો છે. અને બીજી બાજુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે આહિર સમાજના દિગ્ગજ નેતા હીરાભાઈ જોટવા પર પસંદગી ઉતારી છે. હવે અહીં કાંટાની ટક્કર તો છે જ અને જૂનાગઢ લોકસભાની બેઠક પણ ખૂબ જ ચર્ચાનો વિષય છે. ચૂંટણીના ઘટનાક્રમમાં જ એક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોક સાહિત્યકાર બ્રજદાન ગઢવીએ એક નિવેદન આપ્યું છે જેને લઈને રાજેશ ચુડાસમા ચર્ચામાં આવ્યા છે. લોક સાહિત્યકાર બ્રજદાન ગઢવીએ લોક ડાયરામાં જાહેર મંચ પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ચૂંટણી જીતીને મંત્રી બની જશે એવી વાત કરી છે. લોક સાહિત્યકાર બ્રજદાન ગઢવીની વાતથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જૂનાગઢમાં આ વખતે અમુક પરિબળો ભાજપની સામે છે. વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચકની આત્મહત્યા કેસમાં નામ ઉડ્યા બાદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય એવી વાતો વહેતી થઈ હતી. જો કે બાદમાં ડોક્ટર અતુલ ચકના પરિવાર અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થયું હતું, ત્યારે હવે લોહાણા સમાજના લોકો કઈ તરફ ઢળે છે એ વાત પર ચૂંટણીના પરિણામ પર અસર કરે એવું લાગે છે. ત્યારે બ્રજદાન ગઢવીએ તો જાહેરાત કરી દીધી છે કે રાજેશ ચુડાસમા મંત્રી બની જશે. આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. આપને શું લાગે છે કે રાજેશ ચુડાસમા અને હીરા જોટવામાંથી આ બંને ઉમેદવારમાંથી કોણ વધારે મજબૂત છે? આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.